मित्रों अपना चालू पाठ नो छेल्लो टॉपिक एक प्रकाशीय घटना ध्रुवीभवन विषे अपने आगळ भणवुं छे। अपने टेक्स्टबुक में जईए एनी पहेला एक वक्त हूँ तमने 15-20 मिनिट में ध्रुवीभवन विषे थोड़ो ख्याल आपवा मांगू छुं अने पछी अपना टेक्स्टबुक में जे क्रम में आपेलू छे ए क्रम में चालीशुं, ए क्रम में आगळ वधशुं। तो पहली बात, ध्रुवीभवन एटले शुं? अध्रुवीभूत प्रकाशનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની ઘટનાને ધ્રુવીભવન કહેવાય। તો એક પ્રશ્નના જવાબમાંથી બીજા બે પ્રશ્નો નીકળ્યા કે અધ્રુવીભૂત પ્રકાશ એટલે શું, ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું। હા મિત્રો, કોઈ પ્રકાશ ઉદ્ગમ, ધારો કે સોડિયમ લેમ્પ છે, તો એમાંથી ઉત્સર્જાતો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ, પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય તરંગની અંદર विद्युत क्षेत्र ई और चुंबकीय क्षेत्र बी एनी संज्ञाओ अनुक्रमे कैपिटल ई और कैपिटल बी। आ विद्युत क्षेत्र ई और कैपिटल बी ए बने परस्पर लंब है, बने तरंग प्रसरण की दिशा ने लंब है, आपणे जाणीए छीए, आपणे भणवाना छीए विद्युत चुंबकीय तरंगो पाठ में। तो आ ई ना दोलनो, हवे हुं ई बोलू एटले तमे समजी जशो विद्युत क्षेत्र की बात है। आ ई ना दोलनो तरंग प्रसरण की दिशा ने लंब जो कोई एक ज दिशा में थता होय, धारो के आपणे पेज में तरंग दोरीए, सपोज एक अक्षनी दिशा में तरंग प्रसरे छे अने सदिश ई ना दोलनो मात्र अने मात्र वाय अक्षनी दिशा में ज थता होय, आने कहेवाय एक ज दिशा में। फरीथी एक्स ने लंब तो छे ज मित्रो, वाय एक्स ने लंब छे अने जेड पण एक्स ने लंब छे, એમાં માત્ર કોઈ એક દિશામાં, પછી વાય અક્ષની દિશામાં થાય, ઝેડ અક્ષની દિશામાં થાય, કોઈ પણ દિશામાં થાય, પણ જો એક જ દિશામાં સદિશ ઈ દોલિત થતો હોય, વિદ્યુત ક્ષેત્રના દોલનો એક જ દિશામાં મળતા હોય, તો એવા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય। એની સામે જો આ વિદ્યુત ક્ષેત્રના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દરેક દિશામાં થતા હોય, તો એવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે। હમણાં આપણે વાત કરી સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જાતો પ્રકાશ, મિત્રો આ તમારી સામે આકૃતિ, આ આકૃતિ એ છે, એ આકૃતિમાં સદિશ ઈ ના દોલનો અસ્તવ્યસ્ત દરેક દિશામાં બતાવ્યા છે। એને આમ પણ રજૂ કરી શકાય, એમાં આ વચ્ચે ટપકું છે એ આ આકૃતિને લંબ તરંગ પ્રસરણની દિશા છે, એ તરંગ પ્રસરણની દિશાને લંબ સદિશ ઈ ના દોલનો દરેક દિશામાં થાય છે, દરેક દિશામાં થાય છે, તો એને આપણે કીધું અધ્રુવીભૂત પ્રકાશ। મિત્રો એને આ બંને રીતે અધ્રુવીભૂત પ્રકાશને દર્શાવવામાં આવે છે, આ અધ્રુવીભૂત પ્રકાશ છે। આ જ સંજ્ઞા અહીં પણ અધ્રુવીભૂત પ્રકાશને દર્શાવવા માટે ઉપયોગ કર્યો છે, એ જ સંજ્ઞા અહીં પણ ઉપયોગ કર્યો છે। આ બધી વાતો આગળ હમણાં જોઈએ છે મિત્રો, બરાબર ધ્યાન આપજો મારા ભાઈ। આ અત્યારે હું તમને ખાલી 20 જ મિનિટનો વિડીયો લઉં છું, એમાં આ લેક્ચરમાં બરાબર સમજી લેજો, મારી વાત સાથે સતત જોડાયેલા રહેજો, મને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, મને જોવાની જરૂર નથી કેટલા ટકો જોવે છે, હાથે કાપ વાળ કાપ્યા છે આ લોકડાઉનમાં, એટલે એવું હોય ભાઈ। હે, શરૂઆત કરીએ આપણે આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કીધો, એમાંથી જો હમણાં આપણે સમજવાના છે, અહીં જુઓ આ તીર બતાવ્યા છે એ માત્ર અને માત્ર તરંગ પ્રસરણની દિશાને લંબ એકબીજાને સમાંતર છે, તરંગ પ્રસરણની દિશાને લંબ એકબીજાને સમાંતર છે, તો હમણાં આપણે સમજશું આવા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહેશું। તો ધ્રુવીભવન શું થયું? આવા અધ્રુવીભૂત પ્રકાશમાંથી આવા ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની ઘટનાને ધ્રુવીભવન કહેવાય। તો મિત્રો આપણે આ કઈ રીતે થાય એ સમજવું છે, તમારી સામે અત્યારે હું જુદી જુદી રીતે ધ્રુવીભવન મેળવવામાં આવે એમાંનો એક કિસ્સો સમજાવવાનો છું, ટુનમેલિનની મદદથી થતું ધ્રુવીભવન। જે પદાર્થ ધ્રુવીભવન કરે એને ધ્રુવક કહેવાય, પોલેરોઇડ ઇંગ્લિશમાં। અત્યારે આ તમારી સામે આ જે પ્લેટ બતાવી છે મિત્રો, એ પ્લેટ ટુરમેલિનની પ્લેટ છે, ટુરમેલિન એક દ્રવ્ય છે, એ ટુરમેલિનને યોગ્ય રીતે એની પ્લેટ કાપવામાં આવે, આ બેન્ઝીન જેવો આકાર છે, આકાર સાથે કંઈ લેવા દેવા નથી મિત્રો,
આકાર સાથે લેવા દેવા નથી, પણ એની અંદર જે મેં લીટી દોરી છે એ લીટી સાથે ખાસ અગત્યતા છે મિત્રો, એને આપણે દગ અક્ષ કહેશું. ટુરમેલિન પ્લેટને તોડો તો અંદરથી એવી દિશા એવો તાર નીકળે નહીં મિત્રો, પણ એ દિશાની અગત્યતા એ છે. બરાબર ધ્યાન આપજો, સમજવા જેવી વાત. આવી ટુરમેલિન પ્લેટ, ફરીથી કહું, આ આકાર સાથે લેવા દેવા નથી, આ દિશા સાથે લેવા દેવા છે. ટુરમેલિનના સ્ફટિકમાંથી એની આ થિકનેસ 1 થી 2 mm જેટલી થાય એવી રીતે કાપવામાં આવે છે, એવી આવી પ્લેટ બનાવવામાં આવે છે. હવે જ્યારે આના પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે આ અધ્રુવીભૂત પ્રકાશ, ફરીથી યાદ કરી લ્યો, અધ્રુવીભૂત પ્રકાશ એટલે ધારો કે આના પર હું આ દિશામાં પ્રકાશ આપાત કરું છું, આ દિશામાં, આ અત્યારે હું બોલપેન રાખું છું, એ તરંગ પ્રસરણની દિશા છે. તો આ તરંગ પ્રસરણની દિશાને લંબ દરેક દિશામાં ઈના દોલનો થાય છે એવો અધ્રુવીભૂત પ્રકાશ આના પર આપાત કર્યો. તો હવે આ ટુરમેલિનની વિશેષતા છે મિત્રો, એના એની અંદર એના અણુઓની ગોઠવણી એ વિશેષતા છે કે આના પર જે દરેક દિશામાં, મારી આંગળીઓ હું આમ બતાવું છું, એ સદિશ ઈના દોલનો બતાવવા માંગુ છું, દરેક દિશામાં સદિશ ઈના દોલનો થાય છે, આવો અધ્રુવીભૂત પ્રકાશ આના પર આપાત થાય તો આની અંદરથી જાણે કે ચારણીની જેમ આ ચારણી છે, ચાળી લે છે. આના પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો તો આના આઉટપુટમાં પડદા પર માત્ર અને માત્ર ધ્રુવીભૂત પ્રકાશ મળે છે. સમજો શું થાય છે મિત્રો, ધારો કે આની અંદર હું આ પ્રકાશની અંદર આવા બે ઘટકો સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે આવો અધ્રુવીભૂત પ્રકાશના આ બે ઘટક વિશે શું થાય પહેલા એ સમજાવવા માંગુ છું, કે જેમાં સદિશ ઈના દોલનો આમ પણ છે, આમય છે, ઇવન આમય છે ને આમય છે, દરેક દિશામાં છે. પણ જો આ પ્લેટ પર આ પ્રકાશ આવી રીતે આપાત થાય તો મિત્રો આ દગ અક્ષને સમાંતર જે સદિશ ઈ છે એ આમાંથી પારગમન થાય છે, એ આના આઉટપુટમાં પડદા પર તીવ્રતા આપે છે. જ્યારે આ દગ અક્ષ સાથે ક્રોસમાં, દગ અક્ષ સાથે આડી આ સદિશ ઈ છે એનું શોષણ થશે. ધ્યાન આપો મિત્રો, તમારી આકૃતિમાં સમજાવવાનો પ્રયત્ન કરો. આ તો કે આ તરંગ પ્રસરણની દિશાને લંબ દરેક દિશામાં ઈના દોલનો છે. એમાંનો મિત્રો જુઓ, આ ઈ અત્યારે મેં પોઈન્ટર રાખ્યું છે, એ ઈ તરંગ પ્રસરણની દિશાને લંબ, આ વાતને તમે 3D માં સમજો આવી રીતે, આમ કે મારી હથેળી છે એ ટુરમેલિન પ્લેટ છે અને આ તરંગ પ્રસરણની દિશા છે, તો આ ઈ આને સમાંતર છે, આ દગ અક્ષને સમાંતર છે. આમાં બરાબર ધ્યાન આપો તો સમજાય કે આ ઈ તરંગ પ્રસરણની દિશાને લંબ અને આ દગ અક્ષને સમાંતર છે. મિત્રો દગ અક્ષ એક દિશા છે, એની અંદર અણુઓની ગોઠવણી પ્રમાણે આ દિશા આપણે નક્કી કરવાની છે. મિત્રો આ પ્લેટમાં અત્યારે તમારી સામે લખ્યું છે એ આ આડા ટપકા બતાવ્યા છે, એ અણુઓ બતાવ્યા છે, એ અણુઓની આ પ્રકારની ગોઠવણીના કારણે એને આવો વિશિષ્ટ ગુણધર્મ છે કે તેના પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે તો એમાંથી અમુકને જ પારગમન થવા દે છે, નીકળવા દે છે, બાકીનું શોષણ કરી લે છે. એ મન પડે એમ નહીં મિત્રો, એનો પાક્કો નિયમ છે કે જેટલા સદિશ ઈના દોલનો આ દગ અક્ષને સમાંતર છે એટલા પારગમન થાય છે, એટલા પડદા પર મળે છે, અને જેટલા એને લંબ છે એનું શોષણ થાય છે. મિત્રો મેં તમને આમ બતાવ્યું કે ધારો કે આ મારી આંગળી, આ આંગળી, આ મોટી આંગળી એ દગ અક્ષ છે, તો એને સમાંતર એક પેન દેખાડું છું તમને અને એક એને લંબ છે, તો એની સમાંતર સદિશ ઈ છે એ પૂરેપૂરો બહાર નીકળે છે, પડદા પર એની તીવ્રતા મળે છે, જ્યારે આ દગ અક્ષને જે લંબ ઘટક છે એ ઘટક પૂરેપૂરો શોષાઈ જાય છે. ફરીથી અધ્રુવીભૂત પ્રકાશમાં આ સદિશ ઈના દોલનો દરેક દિશામાં છે, એમાંના દગ અક્ષને સમાંતરની વાત કરી, દગ અક્ષને લંબની વાત કરી, તો તમારા મગજમાં પ્રશ્ન હોય જ મિત્રો કે ઈ બંને દગ અક્ષને સમાંતર નથી, દગ અક્ષને લંબાઈ નથી, એનું શું થાય? ધીરજ તો રાખો યાર, કહું છું હવે એનો જ વારો છે ભાઈ. એના ઘટકો લેશું મિત્રો. સદિશમાં જેમ આપણે ઘટક લેતા હતા, એક્સ અક્ષની દિશાનો ઘટક ને વાય અક્ષની દિશાનો ઘટક ને, એવી રીતે મિત્રો અહીં ઘટક લેશું.
ધ્યાન આપો જરા બરાબર જોજો ભાઈઓ ધારો કે આ આ સદિશ ઈ ને સમાન સદિશ ઈ દગ અક્ષ ને સમાંતર છે એના બદલે આમ હોય આમ મારી આ ઉપર ઊંચી ઉર્ધ્વ દિશામાં આંગળી છે એ દગ અક્ષ ની દિશા છે એની સાથે આ સદિશ ઈ આમ છે તો આ ઈ નો જો આ ખૂણો થીટા હોય દગક સાથે આ વિદ્યુત ક્ષેત્ર એ બનાવેલો ખૂણો થીટા હોય અહીં થીટા હોય જો આને હું ઈ જીરો કહું કંપ વિસ્તાર ઈ જીરો તો એનો આ ઘટક થશે ઈ જીરો કોસ થીટા જ્યાં થીટા એટલે દગક્ષની દિશા અને આ વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જો આ ઈ જીરો હોય તો આને સમાંતર થયો ઈ જીરો કોસ થીટા અને એને લંબ આ દિશાનો ઘટક થશે ઈ જીરો સાઇન થીટા આ આકૃતિમાં એ સમજાશે જુઓ જરા આ દગ અક્ષ છે મિત્રો દગ અક્ષને ફરીથી જોજો મિત્રો હું ખોટું બોલ્યો આ દગ અક્ષ છે લખ્યું પણ છે જુઓ આ દગ અક્ષ અત્યારે હું આ પોઈન્ટર ચલાવું છું એ દગ અક્ષ છે હવે આ ઈ જીરો છે દગ અક્ષને સમાંતર નથી દગ અક્ષને લંબાઈ નથી દગ અક્ષ સાથે આ થીટા ખૂણો બનાવે છે તો એનો આ ઘટક લીધો ઈ જીરો કોસ થીટા આ ઈ જીરો કોસ થીટા એ શું થયું દગ અક્ષને સમાંતર અને અહીંથી જો હું આમ ઘટક લઉં તો ઈ જીરો સાઇન થીટા લખ્યું છે મિત્રો અહીં આ ઈ જીરો સાઇન થીટા છે કે જે દગ અક્ષને લંબ છે ત્રિપરિમાણમાં સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો તો દગ અક્ષને લંબ છે એ અટવાઈ જશે શોષાઈ જશે જ્યારે ઈ જીરો કોસ થીટા દગ અક્ષને સમાંતર છે એ પારગમન થશે એટલે અહીં પડદા પર જે તીવ્રતા છે મિત્રો એ તીવ્રતા આ અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા કરતા પડદા પરની તીવ્રતા આ અધ્રુવીભૂત પ્રકાશ આ આકૃતિ પછી સમજીએ મિત્રો આ એક અલગ કિસ્સો છે એને આપણે માલસનો નિયમ કહેશું અત્યારે હું આ વાત સમજાવું છું અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો એમાંથી દગ અક્ષને સમાંતર પારગમન થયું દગ અક્ષને લંબ સંપૂર્ણ શોષણ થઈ ગયું અને અમુક કે જે દગ અક્ષને સમાંતર નથી અને દગ અક્ષને લંબ પણ નથી એનું એક ઘટક કે જે દગ અક્ષને સમાંતર છે એ પારગમન થશે જે ઘટક દગ અક્ષને લંબ છે એનું શોષણ થશે મિત્રો સામાન્ય રીતે તમે આવું સમજી શકો કે અહીં જો આ આમાંથી ઉત્સર્જાતી તીવ્રતા આઈ જીરો જેટલી હોય તો આ પ્લેટમાંથી નિર્ગમન પામીને પડદા પર જે તીવ્રતા મળે છે એ આઈ જીરો બાય ટુ થઈ જશે ફરીથી અધ્રુવીભૂત પ્રકાશમાં જેટલા ઈના ઘટકો દગ અક્ષને સમાંતર છે એટલા જ લંબ છે જેટલા દસ અંશના ખૂણે છે એટલા જ એના લંબ સાથે મિત્રો હું આમ બોલું છું આ દગ અક્ષની સાથે જો અહીં આમ દસ અંશના ખૂણે છે તો એની સામે આ લંબ દિશા સાથે દસ અંશના ખૂણે છે દરેક દિશામાં એક સરખી રીતે ધ્રુવીભૂત થયેલા છે એટલે આમાંથી પારગમન થશે ત્યારે ધારો કે બે જતા એક લંબ અને એક સમાંતર તો શોષાઈ ગયું હવે એની સાથે દસ દસ અંશના ખૂણે બનાવેલા ઘટકો સદિશો છે તો એના ઘટકો જેટલાનું શોષણ થશે એટલું જ પારગમન થશે એટલે ઇન જનરલ આપણે એમ કહી શકીએ કે જો આપાત તીવ્રતા આઈ જીરો હોય તો એક પ્લેટમાંથી નિર્ગમિત થતી તીવ્રતા આઈ જીરો બાય ટુ હા મિત્રો જુઓ તો જરા આપણે આવું કંઈક સમજ્યા કે આ અધ્રુવીભૂત પ્રકાશ એમાંથી અહીં તીવ્રતા આઈ જીરો આના પર આપાત થાય આ નિર્ગમિત પ્રકાશ છે એની પડદા પર તીવ્રતા આઈ જીરો બાય ટુ હશે પડદા પર હવે વિદ્યુત ક્ષેત્રના ઘટકો માત્ર માત્ર અને માત્ર આ દગ અક્ષને સમાંતર આ આ હશે હા મિત્રો એને આપણે એક સમતલમાં ધ્રુવીભૂત થઈ ગયા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એવો શબ્દ પણ કહેશું અથવા તલ ધ્રુવીભૂત પ્રકાશ કે જે એક જ સમતલમાં સદિશ ઈના દોલનો છે જ્યારે અહીં સદિશ ઈના દોલનો દરેક દિશામાં હતા ટુરમેલિનનો આ જે ગુણધર્મ છે કે દગ અક્ષને સમાંતર હોય એને જ નિર્ગમન પામવા દે બાકીનાનું શોષણ કરી લઈએ આનો ઉપયોગ આ ગુણધર્મના કારણે ટુરમેલિન પ્લેટનો ઉપયોગ
એનેલાઇઝર તેમજ પોલેરાઇઝર તરીકે થાય છે. એનેલાઇઝર એટલે એ એનેલાઇઝ કરી દે છે કે આપેલો પ્રકાશ આપણે ખબર ન હોય કે ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત પ્રકાશ, કઈ આમ જોઈને ખબર ન પડી જાય કે આ ધ્રુવીભૂત છે કે આ અધ્રુવીભૂત છે, એને નક્કી કરવા માટે આ આ ટુરમેલિન પ્લેટ એનેલાઇઝર તરીકે એનેલાઇઝ કરી દે છે. એ જ રીતે પોલેરાઇઝર છે, પોલેરાઇઝર એટલે ધ્રુવક, અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરી દે છે. સાવ સહેલો પ્રયોગ છે. હું એક પ્રશ્ન પૂછતો જાઉં છું, એના જવાબો વિચારતા જાજો, પછી જવાબ હું કહેતો જઈશ. આપણા પાસે એક ટુરમેલિન પ્લેટ છે અને એક પ્રકાશ ઉદગમ છે. મિત્રો, ખબર નથી કે પ્રકાશ ઉદગમમાંથી ઉત્સર્જાતો પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત છે, આપણે નક્કી કરવું છે. જુઓ, આવો કંઈક પ્રયોગ છે. ધારો કે અમારા હાથમાં આ આ હાથ પ્રકાશ ઉદગમ છે, આ ટુરમેલિન પ્લેટ છે. અહીંથી ઉત્સર્જાતો પ્રકાશ અહીં ટુરમેલિન પ્લેટ પર આપાત કરીએ છીએ અને એનાથી આ બાજુ આઉટપુટ પડદો રાખીએ છીએ, એના પર આપણે આમાંથી નિર્ગમિત થતા પ્રકાશની તીવ્રતા મળશે. જોજો જરા, આપણે બંને કિસ્સા સમજીએ એટલે ખ્યાલ આવી જશે કે આમ થાય તો આમ ને આમ થાય તો આમ, કેમ થાય તો કેમ ને કેમ થાય તો કેમ. સમજીએ, ધીરજ રાખો. ધારો કે આના પર, સપોઝ મારા પાસે જો આ ધ્રુવીભૂત પ્રકાશ હોત, આપણે બંને કિસ્સા સમજી લેશું મિત્રો એટલે ખ્યાલ આવી જશે કે આપેલો પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત છે. જો આ ધ્રુવીભૂત પ્રકાશ હોત, ધારો કે અત્યારે આ ટુરમેલિન પ્લેટને આમ રાખું છું, ત્યારે આ પ્રકાશના આ ધ્રુવીભૂત પ્રકાશનો વિદ્યુત ક્ષેત્રનો ઘટક દગ અક્ષને સમાંતર છે. જો આ સ્થિતિ હશે તો પડદા પર આમાંથી જેટલી તીવ્રતા ઉત્સર્જાય છે એ બધી જ તીવ્રતા દગ અક્ષને સમાંતર હોવાના કારણે પારગમન થઈ અને પડદા પર મળશે. બોડીવલું યાદ કરતા નહીં, હમણાં તા કહેતા હતા કે આઈ જીરો માંથી આઈ જીરો બાય ટુ થઈ જાય. મિત્રો, એ જો આ અધ્રુવીભૂત પ્રકાશ હોય તો, અત્યારે આપણે ખબર નથી, આપણે પહેલો કિસ્સો લઈ છીએ, જો ધ્રુવીભૂત હોત તો, ધ્રુવીભૂત હોત તો પૂરેપૂરી તીવ્રતા એમ ન બોલતો, ધ્રુવીભૂત હોય અને આ સદિશ E આને સમાંતર હોય તો પૂરેપૂરી તીવ્રતા પડદા પર મળશે. જોજો મિત્રો, ધ્રુવીભૂત જ હોય અને આ દગ અક્ષના લંબ આમ આપાત થતો હોય તો દગ અક્ષમાંથી નીકળતો પ્રકાશ શૂન્ય થઈ જશે, પડદા પર તીવ્રતા શૂન્ય થઈ જશે. મિત્રો સમજ્યા, આ ધ્રુવીભૂત હતો, આ દિશામાં સદિશ E ના દોલનો હતા, પણ એ દગ અક્ષને લંબ થયા, તો દગ અક્ષને લંબ હોય એવા પ્રકાશનું તો આમાં, એવી તીવ્રતાનું તો આમાં, એવા સદિશ E ના દોલનોનું આમાં શોષણ થઈ જાય છે. વિચારો જરા, હવે હું આવો પ્રયોગ કરું કે આમાંથી ઉત્સર્જાતો પ્રકાશ મને ખબર નથી આમ છે આમ છે આમ છે આમ છે. હવે જો હું આ કિસ્સામાં, જો આ ધ્રુવીભૂત પ્રકાશ હોત, વિચારજો મનમાં, જો આ ધ્રુવીભૂત પ્રકાશ હોત અને આ પ્લેટને આમ ઘુમાવું, આ તરંગ પ્રસરણની દિશાને અક્ષ તરીકે લઈને આમ, આ તરંગ પ્રસરણની દિશાને અક્ષ તરીકે લઈને આમ ઘુમાવું છું, હવે આ ઘૂમતી ટુરમેલિન પ્લેટ પર જો આ પ્રકાશ આપાત થાય તો પડદા પર શું થાય, એક મિનિટ વિચારો મિત્રો. આ પ્રકાશ ઉદગમ જેમ છે એમ છે, એટલે કે આમ હોય તો આમ, સદિશ E ના દોલન છે, આમ હોય તો આમ છે, આમ હોય તો આમ છે, આમ હોય તો આમ છે. ધારો કે આમ છે અને આ ટુરમેલિન પ્લેટને એની સામે આમ ઘુમાવ્યા રાખું તો પડદા પર તીવ્રતામાં ફેરફાર થશે, અચળ હશે, મહત્તમ હશે, શૂન્ય હશે, શું છે, શું હશે, વિચારો જરા. મગજ હાલે, મારા જેવી તકલીફ છે, મગજ જ નથી. જો આ સદિશ E આ દગ અક્ષના સમાંતર હોત તો પૂરેપૂરી તીવ્રતા મળત, લંબ હોત તો પૂરેપૂરું શોષણ થઈ જાત, આમ હોત તો હમણાં આપણે કીધું મિત્રો E ઝીરો કોસ થીટા જેટલું પડદા પર મળત. જો તમને આવું 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 બરાબર લાઈટ થઈ જવી જોઈએ હવે, કે જો આ ધ્રુવીભૂત પ્રકાશ હોત અને આ પ્લેટ પર આપાત કરતા કરતા પ્લેટને આમ ઘુમાવતા હોત તો આ કિસ્સામાં મહત્તમ તીવ્રતા, આ કિસ્સામાં શૂન્ય તીવ્રતા, ફરીથી આ કિસ્સામાં મહત્તમ તીવ્રતા, ફરીથી આ કિસ્સામાં શૂન્ય તીવ્રતા, અને વચ્ચે, તો કે વચ્ચે ક્રમશઃ મહત્તમ તીવ્રતામાંથી ઘટતા 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 શૂન્ય થશે,
શૂન્યમાંથી વધતા 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 મહત્તમ થશે, વળી મહત્તમમાંથી ઘટતા 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 શૂન્ય થશે, જો પડદા પર આમ તીવ્રતા થાય. કેમ? મહત્તમ અને શૂન્ય વચ્ચે ક્રમશઃ બદલાતી રહે આઈ મેક્સિમમ અને આઈ મિનિમમ તીવ્રતા ઝીરો, વચ્ચે જો તીવ્રતાનું મૂલ્ય બદલાતું રહે તો આ ટુર્મેલિન પ્લેટ પર આપાત થતો પ્રકાશ ધ્રુવીભૂત છે. વિચારો મિત્રો, હવે આપેલી પ્લેટ પર આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત હોત તો શું થાત એ જરા વિચારો. જો આપેલી પ્લેટ પર આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત હોત, કે જેના સદિશ ઈના દોલનો આમય છે આમય છે, દરેક દિશામાં છે, તરંગ પ્રસરણની દિશાને લંબ દરેક દિશામાં છે, તો એના આઉટપુટ પડદા પર શું થાત? બોલો 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 બોલો. જોજો મિત્રો, હું શરૂઆતમાં એમ કહું કે ધારો કે તીવ્રતા આમ છે અને ટુર્મેલિન પ્લેટ આમ છે, ઘુમાવી છે પ્લેટને પણ અત્યારે આમ છે, તો શું થશે? દગ અક્ષને સમાંતર બહાર થશે, દગ અક્ષને લંબ શોષણ થશે. આપણે હમણાં જોયું એમ, જો આ અધ્રુવીભૂત પ્રકાશ હોત તો અહીંની તીવ્રતા, એના પર આપાત કરીએ તીવ્રતા આઈ ઝીરો, તો એની આઉટપુટમાં પડદા પર આઈ ઝીરો બાય ટુ. વિચારો ને જરા, આ પ્લેટને અહીંથી ઘુમાવી બરાબર 90° આમ રાખ્યો હોત તો જે સમાંતર હતું એ લંબ હશે, લંબ હતું એ સમાંતર હશે, તીવ્રતા તો આઈ ઝીરો બાય ટુ જ હશે. સમજ્યા મિત્રો? ફરીથી, તરંગ પ્રસરણની દિશાને લંબ આ સમતલ રહે એવી રીતે જો આને ઘુમાવીએ અને એના પર આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશ હોય, તો દરેક કિસ્સામાં પડદા પરની તીવ્રતા આઈ ઝીરો બાય ટુ હશે. જો તેના પર આપાત થતા અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા આઈ ઝીરો હોય તો નિર્ગમન પામીને પડદા પર મળતી તીવ્રતા આઈ ઝીરો બાય ટુ હશે. સમજાય મિત્રો? સમજાય છે. હા, પડદા પર તીવ્રતા દિશા બદલાયા રાખશે દરેક વખતે દગ અક્ષને સમાંતર, પણ તીવ્રતાનું મૂલ્ય એક સરખું જ હશે, આઈ ઝીરો બાય ટુ આઈ ઝીરો બાય ટુ આઈ ઝીરો બાય ટુ. આમ જો આપેલ ટુર્મેલિન પ્લેટ પર આપાત કરેલો પ્રકાશ ધ્રુવીભૂત હશે તો પડદા પર પ્લેટને ઘુમાવીએ ત્યારે તીવ્રતા ઝીરો અને મહત્તમ વચ્ચે સતત બદલાયા રાખશે, અને જો ટુર્મેલિન પ્લેટને ઘુમાવતા ઘુમાવતા તેના પર આપાત કરેલો પ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશ હોય આઈ ઝીરો તીવ્રતા વાળો, તો ટુર્મેલિન પ્લેટમાંથી નીકળીને પડદા પર મળતી તીવ્રતામાં આઈ ઝીરો બાય ટુ જેટલી તીવ્રતા સતત દગ અક્ષને સમાંતર મળશે. આ રીતે ટુર્મેલિન પ્લેટ એનેલાઇઝર તરીકે વર્તે છે, અને પોલેરાઇઝર તો આપણે જોઈ જ લીધું, અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરી દીધું છે, એટલે પોલેરાઇઝર તો છે જ મિત્રો. આમાંનામાં આપણે એક હવે માલસનો નિયમ, માલિસનો નહીં એ માણસનો નહીં, માલસનો નિયમ જોવો છે, સાવ સહેલો છે મિત્રો. આ બે પ્લેટને આમ વિચારો તો જરા, આ બંને પ્લેટની દગ અક્ષ આમ છે, એને આમ રાખવું કેમ? બંને એકબીજાને સમાંતર છે અને એના ઉપર આવો ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરું તો પડદા પર પૂરેપૂરી તીવ્રતા મળશે. આ પ્લેટ પર આમ આ ધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો તો દગ અક્ષને લંબ આમ, તો તીવ્રતા પડદા પર શૂન્ય થઈ જશે. હવે તમને એમ કહું છું કે આ બે પ્લેટને જ આમ, બંનેની દગ અક્ષ એકબીજાને લંબ રહે એમ આમ રાખો, આમ બરાબર સમજો મિત્રો. આ વાત સમજાય તો અને તો જ આનું ઉદાહરણ સમજાશે, ધ્યાન આપજો. જો આમ હોય, આના ઉપર અહીંથી ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો તોય ભલે, અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરું તોય ભલે, પડદા પર તીવ્રતા શૂન્ય હશે. આ કિસ્સો સમજાણો તમને ભાઈ? ધારો કે ધ્રુવીભૂત પ્રકાશ છે અને આ પહેલી પ્લેટ આ બીજી પ્લેટ, આ ધ્રુવીભૂત પ્રકાશ પહેલી પ્લેટને સમાંતર છે દગ અક્ષને, એટલે બહાર નીકળશે, પણ બીજી દગ અક્ષને લંબ છે એટલે શોષણ થઈ જશે. જો આ ધ્રુવીભૂત પ્રકાશ પહેલી અક્ષને જ લંબ હોત તો પેલી જેનું શોષણ કરી લે, આમ હોત તો જે ઘટકનું પારગમન પહેલી ટુર્મેલિન પ્લેટ જેટલાનું પારગમન કરશે એનું બીજી પ્લેટ શોષણ કરશે,
એટલે જો આ બે પ્લેટને આમ રાખી હોત અને એના ઉપર ધ્રુવીભૂત કે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો હોત તો આઉટપુટમાં તીવ્રતા શૂન્ય મળત. હા કે ના? જેને આ નીકળવા દે એને આ શોષી લી, જેને આ શોષી લીએ આ શોષી જ લીએ છે, તો પછી આના ઉપર આપાત જ નથી થતું ને ભાઈ. પેલા વિચારજો, આ કિસ્સો વિચારવા જેવો છે, વિચાર માંગી લેવો છે. હજી આપણે આનાથી આગળનું ભણશું ઉદાહરણમાં, ત્યારે બધું પાક્કું થશે કે હું કહું છું એ બરાબર છે કે એમાં કંઈ હજી શીખવા જેવું છે, સુધારવા જેવું છે. આ બેની વચ્ચે એક ત્રીજી પ્લેટ રાખશું અને પછી ઘુમાવશું અથવા તેની વચ્ચેનો ખૂણો થીટા રાખશું. ઓકે મિત્રો, માલસનો નિયમ જોઈએ, એનું જ ઉદાહરણ છે આપણે જો ભણશું. એ જો બે પ્લેટ, મેં તમને બે ખાસ કિસ્સા જ કીધા કે આ બંને પ્લેટ આમ રાખ્યા છે અર્થાત બંને વચ્ચેનો ખૂણો શૂન્ય છે, અથવા આમ રાખ્યા છે 180 છે, અને બીજો આવો કિસ્સો કીધો આમ બંને વચ્ચેનો ખૂણો 90 છે, તો આઉટપુટની તીવ્રતા કેટલી? એના બદલે વ્યાપક કિસ્સો એક આપણે સમજી લઈએ કે જો બંને દગ અક્ષ વચ્ચેનો ખૂણો થીટા હોય, આમ બંને દગ અક્ષ વચ્ચેનો ખૂણો થીટા હોય. મિત્રો આવી વાત, પછી ભલે બંને વચ્ચે આપણે જગ્યા રાખીએ છીએ, આમ તમારી આ નીચેની આકૃતિ જુઓ મિત્રો, આકૃતિ સરસ દોરી છે પણ 3D ની વાત 2D માં દોરવી છે એટલે આવું જ થાય. બે દગ અક્ષ વચ્ચે, બે દગ અક્ષ જુઓ, આ દગ અક્ષ અને આની આ દગ અક્ષ વચ્ચેનો ખૂણો થીટા છે, તો આ અધ્રુવીભૂત પ્રકાશ ટુર્મેલિન પ્લેટ એકમાંથી બહાર નીકળશે. ધારો કે એની તીવ્રતા E0 છે, સોરી એના વિદ્યુત ક્ષેત્રના ઘટકનું મૂલ્ય E0 છે, એટલે ત્યાં તીવ્રતા I0 ચલે છે E0 સ્ક્વેર. ભૂલી ગયા, તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ જ વાત આપણે હમણાં હું આના પછીનું લેક્ચર લઉં છું એમાં સમજાવીશ, ત્યારે ત્યાં લખ્યું છે, અત્યારે મારી સાથે જરા યાદ રાખજો. આના માટે હું બોલો I0 ચલે છે E0 સ્ક્વેર. હવે આમાંથી જ્યારે નિર્ગમન થાય છે મિત્રો, ત્યારે હમણાં આપણે જોયું એ પ્રમાણે આ દગ અક્ષ સાથે આ દગ અક્ષ થીટા ખૂણો બનાવે છે, તો E0 cos થીટા 0 જેટલું જ નિર્ગમન થશે. માટે આ E0 cos થીટા નો ઘટક E0 cos થીટા જેટલી એનો કંપ વિસ્તાર હોય, E0 માંથી E0 cos થીટા જેટલો એનો કંપ વિસ્તાર થઈ ગયો, તો તીવ્રતા ધારો કે આઈ જેટલી થાય, તો હું લખી શકું જેમ અહીં લખું I0 ચલે છે E0 સ્ક્વેર, અહીં લખું છું I ચલે છે E0 cos થીટા હોલ સ્ક્વેર. બેનો ગુણોત્તર લઉં તો મને મળશે I બરાબર I0 cos સ્ક્વેર થીટા. આ જે સમીકરણ હું બોલું છું મિત્રો, આપણે ફરીથી સમજશું, I બરાબર I0 cos સ્ક્વેર થીટા આ પડદા પર મળતી તીવ્રતા છે. આ સમીકરણને માલસનો નિયમ કહે છે. તો મિત્રો પહેલા આ વાત જરૂર લાગે તો એક બે વખત સાંભળી જોઈ અને પાક્કું સમજી લ્યો. હવે આપણે આપણી ટેક્સ્ટબુકના ક્રમમાં જશું, આ સમજાઈ જશે એટલે સાવ સહેલું છે, ખૂબ મજા આવશે. ઠીક છે મિત્રો, થોડી વાર પછી ફરીથી આગળ મળશું. પહેલા આટલું બરાબર તૈયાર કરી રાખજો મારા ભાઈ.